દોહામાં યોજાનાર વર્લ્ડ એથ્લેટિક્સમાં સરિતા ગાયકવાડ ભાગ નહીં લે, જેને લઈને ભારતને એક મેડલ મળવાની આશા અધૂરી રહેશે. તો દેશને 3 ગોલ્ડ મેડલ અપાવનાર દોડવીર હાલ પથારીમાં છે. તો સરિતા ગાયકવાડ પગની ઈજાને લઈને પથારીમાં છે, ત્યારે યુરોપના પોલેન્ડમાં દોડની તાલીમ દરમિયાન સરિતાના પગમાં ઈજા થઈ હતી. તો સરિતાના પગમાં ચરબીની ગાંઠ થઈ હતી, જોકે તેનું સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ થઈ ગયેલ છે. જોકે પગની સર્જરીના કારણે સરિતા દોહામાં યોજાનાર વર્લ્ડ એથ્લેટિક્સમાં જઈ નહીં શકે, તે માટે તેણે દુઃખ વ્યક્ત કર્યું. તો બીજી તરફ હેમા દાસને પણ કમરનો દુખાવો થતા તે પણ આ ભાગ નહીં લઈ શકે, જેને લઈને રમત પ્રેમીઓમાં નિરાશા સાંપડી છે. વર્લ્ડ લેવલનું સેકન્ડ નંબરનું ટુર્નામેન્ટ આવે, જેમ કે ઓલિમ્પિક, એ પછી આ સેકન્ડનું આવે છે. પ્લાનિંગ તો સારું હતું અમારું ચારે પ્લેયરનું, પણ વચ્ચે આ રીતે થયું જેથી કરી મારે છોડવું પડે. કારણ કે આ જો રમીશ તો પછી હજુ આ વધતું જશે, તો ઓલિમ્પિક જો આવે છે એ પણ હું નહીં રમી શકું, જેથી કરીને હમણાં મારે રિકવરી લેવાની જરૂર છે અને પછી હું સ્ટાર્ટ કરી પાછી. નવસારી ખાતે સરિતા ગાયકવાડનું એક નાની એવી શસ્ત્રક્રિયા દ્વારા, જેને ચરબીની ગાંઠ કહેવાતી હોય છે, ચામડીના ભાગે ઉપરના ભાગે દેખાતી હોય છે, એની નવસારીની શ્રદ્ધા હોસ્પિટલમાં ડૉક્ટર કૌશિકભાઈ પટેલે એ ગાંઠને દૂર કરી છે. 2 મહિના પહેલાં પોલેન્ડ ખાતે સરિતા ગાયકવાડ પ્રેક્ટિસ દરમિયાન એનો પગ મચકોડાયેલો હતો અને હાલની વર્લ્ડ કોમ્પિટિશનમાં અનફિટ હોવાથી એમને આરામ કરવાનું કહ્યું છે, અને આરામ દરમિયાન એ અહીંયા આવી છે ત્યારે એમને એવું લાગ્યું કે આ નાની એવી ગાંઠ ભલે હોય પણ એમને દૂર કરવી જોઈએ, અને એના માટેની આજે શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી.